हेलो फ्रेंड्स, हाउ आर यू? आप सर्वे कुशल हशो? धोरण 12 इंग्लिश एज अ सेकंड लैंग्वेज तरीके जारे आपणे अभ्यास करी रह्या छीए त्यारे आपणी टेक्स्टबुक नो इंटेन्सिव स्टडी नो फोर्थ यूनिट छे ध एडजस्टमेंट, विच इज अ स्टोरी ऑफ इमोशंस बॉन्डिंग विथ नानाज वाइफ नानी एंड द एडजस्टमेंट विथ द क्रिएटेड सिचुएशन. फ्रेंड्स, दिस स्टोरी इज नाइसली रिटन बाय वेल नोन पोएट एंड राइटर एंड ऑथर गुलजार. लेट्स फर्स्ट ऑफ ऑल नो अबाउट द ऑथर संपूर्ण सिंह कलरा, नोन प्रोफेशनली एज गुलजार एंड ऑल्सो गुलजार साहब, इज एन इंडियन लिरिसिस्ट, पोएट, ऑथर, स्क्रीन राइटर एंड फिल्म डायरेक्टर. ही स्टार्टेड हिज कैरियर विथ म्यूजिक डायरेक्टर. ही वॉज बोर्न ऑन 18th August 1934 इन पंजाब. हीज वेल नोन मूवीज आर माचिस, मौसम, आंधी, लेकिन, इजाजत, खामोशी, अंगूर, कोशिश, परिचय, खुशबू, मासूम, आनंद एंड मेनी मेनी अदर्स. राखी, अ वेल नोन स्क्रीन आर्टिस्ट, इज हिज वाइफ राखी गुलजार. बट हियर वी आर गोइंग टू मीट हिम एज अ राइटर ऑफ द स्टोरी द एडजस्टमेंट. दिस स्टोरी द एडजस्टमेंट इज टेकन फ्रॉम अ कलेक्शन ऑफ स्टोरीज, हाफ अ रुपीज स्टोरीज बाय गुलजार एंड ऑफर्ड हियर एज एन इंडिपेंडेंट रीड. हियर वी कम टू नो अबाउट गुलजार्स यूनिक राइटिंग स्किल. आ वार्ता लेखकना नाना नानी विषयनी होय તે રીતે નેરેટ કરવામાં આવી છે. ખૂબ લાંબા સમયના દાંપત્ય જીવનનું વર્ણન, બંને કેરેક્ટરનું એકબીજા સાથેનું એટેચમેન્ટ અને નાનાને પડી ગયેલી નાનીની આદત આ વાર્તામાં તાદૃશ્ય થાય છે. નાનીના મૃત્યુ પછી નાના આઘાત અનુભવે છે, પણ પોતાના હયા પછીના થોડા અંતિમ વર્ષો એડજસ્ટ તો કરવાને, તે કઈ રીતે નાનીના મૃત્યુ સાથે સમાધાન કરે છે તેની રોચક યાત્રા આ વાર્તામાં ગુલઝારની કસાયેલી કલમથી ટપકી છે. આજના અતિ પ્રેક્ટિકલ અને માત્ર પ્રોફેશનલ રિલેશન્સના યુગમાં પતિ પત્નીના પ્રગાઢ સ્નેહ સંબંધોની પ્રસ્તુતિ એટલે ધ એડજસ્ટમેન્ટ. આવો આપણે પણ ગુલઝારજીની આ યાત્રાના સાક્ષી બનીએ. લુક એટ ધ પ્રી ટાસ્ક ઓફ ધીસ યુનિટ. You have your grandparents, elderly relatives. એના વિશેની માહિતી આપણે એક ટેબલ આપવામાં આવેલું છે તેમાં ભરવાની છે. મેટર્નલ ગ્રાન્ડ પેરેન્ટ્સ રિલેટિવ્સ. મેટર્નલ એટલે માતૃપક્ષના આપણા જે ગ્રાન્ડ પેરેન્ટ્સ હોય, એટલે કે જેને આપણે નાના અને નાની તરીકે ઓળખીએ છીએ, તેવા ગ્રાન્ડ પેરેન્ટ્સના લાઇક્સ અને ડિસલાઇક્સની વાત આપણને કરે છે. એમાં ફિમેલ રિલેટિવ્સ જે છે એ, એટલે કે નાની અને નાના, એમ બંને વિભાગ પાડવામાં આવેલા છે. અને તેના વિશેની વાત, એટલે કે અત્યારના સમયની અંદર જે મહદ અંશે જનરેશન ગેપ કહેવામાં આવે છે, એ વિચારોનો ગેપ હોય છે અને એને પરિણામે જે પરિસ્થિતિ ઘરની અંદર નિર્મિત થાય છે, એક ભાવાત્મક ખાઈ ઉત્પન્ન થઈ જાય છે. તો એના લાઇક્સ અને ડિસલાઇક્સ જો આપણે જાણતા હશું તો આપણે તેમની સાથે વધારે સારી રીતે ડીલ કરી શકીએ. અને એ જ રીતે પેરેન્ટલ ગ્રાન્ડ પેરેન્ટ્સ, પેરેન્ટલ એટલે પિતૃપક્ષના જે ગ્રાન્ડ પેરેન્ટ્સ હોય, એટલે કે જેને આપણે ગુજરાતીમાં દાદા અને દાદી કહીએ છીએ, તેમાં પણ ફિમેલ રિલેટિવ્સ એટલે ગ્રાન્ડ મધર તરીકે આપણે જેને ઓળખીએ છીએ, ગુજરાતીમાં દાદી કહેવાય,
અને ગ્રાન્ડફાધર એટલે દાદા કહેવામાં આવે. તેમના વિચારો, એના લાઇક્સ અને ડિસલાઇક્સ બંને હશે. જૂના માણસો હોય એટલે કદાચ એમના વિચારો અત્યારના તમારા વિચારો સાથે એડજસ્ટ ન થઈ શકતા હોય. તો કઈ રીતે એમની સાથે આપણે વ્યવહારિક જીવનમાં ડીલ કરવું જોઈએ તે આપણે સમજી લેવું જોઈએ. એના માટે આપણને તેમના વિચારોથી વાકેફ હોવા જોઈએ, એટલે કે તેઓ શું ઈચ્છે છે અને શું નથી ઈચ્છતા. આપણે જોરજોરથી રેડિયો વગાડતા હોઈએ, આપણા સંગીત સાંભળતા હોઈએ, ગીત સાંભળતા હોઈએ તો એમને એ કંટાળો આવે. એ જ રીતે એ લોકોને પોતાના જૂના ગીતો ગમતા હોય તો એની વચ્ચે આપણે કઈ રીતે એડજસ્ટ કરવું. તમે જે પ્રકારની ટીવી સિરિયલ્સ જોતા હશો તેવી કદાચ એમને નહીં ગમતી હોય, તો એ વસ્તુનું કઈ રીતે આપણે એડજસ્ટ કરી શકીએ એ જ આ ગુલઝારજી દ્વારા આપવામાં આવેલી વાર્તાનું આપણું ટાઇટલ છે, ધ એડજસ્ટમેન્ટ. એટલે આ બંને વચ્ચેનો તફાવત જો તમે સમજી શકશો, પામી શકશો, તો તમે તમારા વડીલોની સાથે, તમારા માતા પિતા, તમારા દાદા દાદી, તમારા નાના નાની, એની સાથે વધારે સારી રીતે જીવનમાં ડીલ કરી શકશો. તે આ પ્રી ટાસ્કના પ્રથમ પાર્ટમાં આપણને આપવામાં આવેલું છે. અને હવે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ રીડ વન, એટલે ધ એડજસ્ટમેન્ટ, રિટન બાય ગુલઝાર સાબ. ઇટ વોઝ અ મિસ્ટેક નોટ ટુ ટેક નાના, અવર ગ્રાન્ડફાધર, ટુ ધ ફ્યુનરલ ઓફ અવર ગ્રાન્ડમધર, અવર નાની. ઇટ વોઝ અ મિસ્ટેક, એ એક ભૂલ હતી. નોટ ટુ ટેક નાના, નાનાને સાથે ન લઈ જવા. એટલે કોણ? નાનાનો અંગ્રેજીમાં બધાને અર્થઘટન ન આવડતું હોય એટલે લખે છે અવર ગ્રાન્ડફાધર. પણ ગ્રાન્ડફાધર એટલે આપણે તો ગુજરાતી લોકો છીએ એટલે આપણને તો એટલી સમજ આવી જાય કે ગ્રાન્ડફાધર એટલે દાદાના અર્થમાં નથી, આગળ નાના શબ્દ વાપરો એટલે ખબર પડે કે નાના એટલે કે મમ્મીના પિતાશ્રી. ટુ ધ ફ્યુનરલ, ફ્યુનરલનો અર્થ થાય અંતિમ વિધિ. ઓફ અવર ગ્રાન્ડ મધર એટલે કે નાની, નાનીની અંતિમ વિધિમાં દાદાને ન લઈ જવા એ અમારી એક ભૂલ હતી. હવે આટલું જ વાક્ય જુઓ, ઇટ વોઝ અ મિસ્ટેક નોટ ટુ ટેક નાના. એમાં અ મિસ્ટેક નોટ ટુ ટેક નાના આટલા પાર્ટ નીચે જો અન્ડરલાઇન કરીને આપવામાં આવેલી હોય તો પ્રશ્ન કેવી રીતે બને? તો પ્રશ્ન આમ બનશે, વોટ વોઝ ઇટ, વોટ વોઝ ઇટ. એટલે જવાબ આવે અ મિસ્ટેક નોટ ટુ ટેક નાના. પરંતુ આટલા પાર્ટ નીચે અન્ડરલાઇન કરેલી હોય નોટ ટુ ટેક નાના એટલા પાર્ટ નીચે જ, તો પ્રશ્ન બનશે વોટ વોઝ અ મિસ્ટેક. બરાબર પ્રશ્ન સમજો, ત્યારે તેવા સમયે ઇન્ટ્રોડક્ટરી ઇટનો ઉપયોગ કરવાનો આવતો નથી. વોટ વોઝ અ મિસ્ટેક, આટલો જ પ્રશ્ન બનશે. ફ્યુનરલનો અર્થ અગાઉ તમને કહી દીધો, અંતિમ વિધિ, એફ યુ એન ઈ આર એ એલ, ફ્યુનરલનો અર્થ થાય છે અંતિમ વિધિ. અમારા નાનીની અંતિમ વિધિમાં નાનાને ન લઈ ગયા તે અમારી ભૂલ હતી. ગો ટેક હર અવે, વિસ્પર ઇન ટુ હર ઇયર્સ ધેટ આઈ ટુ એમ ઓન ધ વે નોટ ફાર બિહાઇન્ડ, ટેલ હર આઈ વિલ સી હર ઇન ધ બિયોન્ડ. આ એક ફિલસૂફીને રજૂ કરી. દાદા એટલે કે નાના જણાવે છે, ગો ટેક હર અવે, જાઓ એને લઈ જાઓ. વિસ્પર એટલે કાનમાં હળવેથી કહેવું, સિમિલર વર્ડ થાય ટુ મરમર, એમ યુ આર એમ યુ આર. ઇન ટુ હર યર્સ, એના કાનમાં હળવેકથી કહેતા હોય એ રીતે કીધું, ધેટ કે આઈ ટુ હું પણ, ઓન ધ વે આઈ ટુ એમ ઓન ધ વે, હું પણ એના જ માર્ગ ઉપર છું, નોટ ફાર બિહાઇન્ડ તેનાથી બહુ દૂર નથી. ટેલ હર એને કહેજો કે આઈ વિલ સી હર ઇન ધ બિયોન્ડ, બિયોન્ડ એટલે પેલે પાર. એટલે આપણે જેને સ્વર્ગ કે નર્કની વ્યાખ્યા તરીકે ઓળખીએ છીએ એવી એકાદ જગ્યા ઉપર હું એને મળીશ. વિથ હેવી હાર્ટ્સ વી હોઇસ્ટેડ નાનીઝ બાયર ઓવર અવર શોલ્ડર્સ, વિથ હેવી હાર્ટ્સ, ભારે હૃદય સાથે, વી હોઇસ્ટેડ એચ ઓ આઈ એસ ટી
ટુ હોઈસ્ટ નો અર્થ થાય ઉપાડવું, આમ તો હોઈસ્ટ નો અર્થ લહેરાવવું એવા અર્થમાં છે, પણ અહીંયા ઉપાડવાના અર્થમાં છે. એચ ઓ આઈ એસ ટી એ રેગ્યુલર વર્બ છે, એટલે ઈડી લાગી અને ભૂતકાળ ભૂતકૃતનું રૂપ બને. વી હોઈસ્ટેડ નાનીઝ બી આઈ ઈ આર બાયર, એટલે નનામી જે મૃત્યુ પામે પછી જે નનામી કાઢવામાં આવે એ નનામી અમે ભારે હઈએ ખભા ઉપર ઉપાડી. આઈ ટર્ન્ડ ટુ લુક, ટર્ન એટલે પાછું ફરવું ને ટુ લુક એટલે જોવા માટે. હું દાદા શું સ્થિતિમાં છે એ જોવા માટે મેં પાછળ ફરી અને જોયું. જસ્ટ વન્સ, માત્ર એક જ વખત. એન્ડ ફાઉન્ડ નાના સ્ટેપિંગ અવે ફ્રોમ ધ બાલ્કની ઇન ટુ ધ રૂમ, અને જોયું કે નાના જે છે એ બાલ્કનીમાંથી પોતાના રૂમ તરફ ટુ સ્ટેપ અવે એટલે જઈ રહ્યા હતા, બાલ્કનીથી દૂર જઈ અને પોતાના રૂમમાં જઈ રહ્યા હતા. પુલિંગ ધ ડોર્સ શટ આફ્ટર હિમ, અને પછી એણે દરવાજો બંધ પણ કરી દીધો. પુલિંગ ધ ડોર શટ આફ્ટર હિમ. હી હેડ લીવડ વિથ નાની ફોર ઓવર હાફ અ સેન્ચુરી. બંનેનો સાથ કેટલો હતો જુઓ, લખે છે અડધી સદી કરતાં વધારે સમયથી બંને સાથે જીવેલા હતા. વાક્ય જુઓ એટલે ખબર પડશે પૂર્ણ ભૂતકાળનું વાક્ય છે. હેડ સાથે ક્રિયાપદનું ભૂતકૃદનનું રૂપ. હી હેડ લીવડ વિથ નાની, તે નાનીની સાથે જીવેલા હતા. ફોર ઓવર હાફ અ સેન્ચુરી, એકલા એકલા રહ્યા એના કરતાં તો એના જીવનમાં એ નાનીની સાથે વધારે લાંબા સમય સુધી રહેલા હતા. 50 વર્ષનું બંનેનું દાંપત્ય જીવન હતું. સીન હર રેડિયન્ટ, આર એ ડી આઈ એ એન ટી, રેડિયન્ટનો અર્થ થાય દીપ્તિમાન અથવા તો ખુશખુશાલ. નાની ખુશખુશાલ જીવ હતા એટલે હર રેડિયન્ટ ફેઈસ, ખુશખુશાલ ચહેરો હોય તેવો. એવરી ડે ઓફ ધોઝ યર્સ, અને એ વર્ષો દરમિયાન એ બંનેનો જે સાથ છે એમાં નાની હર હંમેશ આનંદિત, ખુશખુશાલ, રેડિયન્ટ એટલે દીપ્તિમાન, ખુશખુશાલ ચહેરા સાથે જીવન જીવેલા હતા. ત્યાર પછીનો પેરેગ્રાફ જુઓ. હી મસ્ટ હેવ બીન વોટ અબાઉટ 85, એન્ડ યેટ હી વુડ ફાઇન્ડ સમથિંગ ટુ ગ્રમ્બલ એટ એવરીથિંગ નાની ડીડ. આ લાંબા સમય સુધીના બંનેનો સાથ અને સહકાર હોય ને એમાં તમે જોયું હશે કે મોટી ઉંમરના જે વૃદ્ધ દંપતીઓ હોય એવા દંપતીઓ નાની નાની બાબતની અંદર આ વસ્તુ કેમ અહીં ન મૂકી, અહીંયા કેમ મૂકી, આ કેમ આમ કર્યું, આમ કેમ ન કર્યું, આવું બે ગ્રમ્બલ કરતા હોય. કમ્પ્લેન્સ, ગ્રમ્બલનો અર્થ થાય નાની નાની ફરિયાદો. બહુ મોટો ઝઘડો નહીં પણ નાની નાની બાબતની અંદર થોડું થોડું આમ ટીક્કા ટીપણ કર્યા કરવાની. એટલે હી મસ્ટ હેવ બીન વોટ અબાઉટ 85. નાનાની ઉંમર કેવડી હતી? 85 યર્સ. અને યેટ, અને છતાંય પણ, હી વુડ ફાઇન્ડ સમથિંગ, તે કશુંક ગોતી કાઢતા હતા. શેના માટેનું? ટુ ગ્રમ્બલ, ગ્રમ્બલ એટલે ખીજાવવું, ગણગણવું, ગુસ્સા કરવા માટેનું. એટ એવરીથિંગ નાની ડીડ, નાની જે કાંઈ કરે એમાં ખીજાવવા માટેનું કાંઈક ને કાંઈક ગોતી કાઢવા માટે નાના હંમેશા તત્પર રહેતા. હવે આપણે આટલું વાક્ય લઈએ. હી વુડ ફાઇન્ડ સમથિંગ, હી વુડ ફાઇન્ડ સમથિંગ, આટલા વાક્યમાં ચેન્જ ધ વોઇસ કરીએ તો સમથિંગ વુડ બી ફાઉન્ડ, સમથિંગ વુડ બી ફાઉન્ડ બાય હિમ, સમથિંગ વુડ બી ફાઉન્ડ બાય હિમ. આ રીતે એ વાક્યનું ચેન્જ ધ વોઇસ થયું. હવે આખું વાક્ય સમજો. હી મસ્ટ હેવ બીન વોટ અબાઉટ 85 એન્ડ યેટ, આ યેટ છે ને એ વિરોધ ભાવને રજૂ કરે, કોન્ટ્રાસ્ટ ભાવ, બટનો જેવું જ વાક્ય કહેવાય. યેટ હી વુડ ફાઇન્ડ સમથિંગ ટુ ગ્રમ્બલ એટ એવરીથિંગ નાની ડીડ. તો આ આખું વાક્ય જે બને છે એ ફંક્શનની દ્રષ્ટિએ આવા પ્રકારના વાક્યને કહેવામાં આવે છે. કેવું કહેવામાં આવે? હવે તમને આવડતું જ હોય, કોન્ટ્રાસ્ટ, એટલે કે શોવિંગ કોન્ટ્રાસ્ટનું વાક્ય કહેવામાં આવે. હી વુડ કીપ ક્વિબલિંગ, ક્યુ યુ આઈ ડબલ બી એલ આઈ એન જી. ક્વિબલિંગ એટલે દ્વિઅર્થી બોલવું અથવા ઉડાવ જવાબ દેવો. બરાબર, નાની કંઈક બોલે એટલે એનો ઉડાવ જવાબ દે નાના હંમેશા. હી વુડ કીપ ક્વિબલિંગ વિથ હર એઝ ઇફ, સાથેનું વાક્ય આવે છે, જોજો બરાબર. એઝ ઇફ ધે વેર ટુ પીપલ, જાણે કે એ બે લોકો હોય,
he would keep quibbling with her as if they were two people who had just married in the first flush of love and were still discovering each other. એ કેવી રીતના વાત કરતા? નાની નાની બાબતની અંદર ટીક્કા ટિપ્પણ કરવાની, દ્વિઅર્થી બોલવાનું. હી વુડ કીપ ક્વિબલિંગ વિથ હર એઝ ઇફ સાથેનું વાક્ય, અને આ એઝ ઇફથી શરૂ થયું. એ ધે વેર ટુ પીપલ સુધી અટકીએ આપણે તો આટલું જે વાક્ય આવેલું છે એ એઝ ઇફ સાથેનું વાક્ય કહેવાય, અને એટલા માટે આવા વાક્યને કહેવામાં આવે છે સપોઝિશન. સપોઝિશનનું વાક્ય કહેવાય. હવે પછી ટુ પીપલના અર્થમાં વિશેષતા બતાવવા પાછું હુથી વાક્ય જોડવામાં આવ્યું. હુ હેડ જસ્ટ મેરીડ ઇન ધ ફર્સ્ટ ફ્લશ ઓફ લવ, ઉમળકો, FLUSH, ફ્લશ એટલે ઉમળકો, ઓફ લવ, પ્રેમના પ્રથમ ઉમળકામાં બંને જાણે કે લગ્ન કરી લીધેલા હોય એવા બંને દેખાતા હતા. એટલે હુ હેડ જસ્ટ મેરીડ ઇન ધ ફર્સ્ટ ફ્લશ ઓફ લવ, આટલું હુથી જોડાયેલું વાક્ય પાછું પીપલના અર્થમાં વિશેષતા બતાવવા આવેલું છે. એટલે એ વાક્યને કહેવામાં આવે એડજેક્ટિવ ક્લોઝનું વાક્ય ગ્રામેટિકલી, પરંતુ આપણને પરીક્ષામાં ગ્રામર તરીકે એ પૂછવામાં આવતું નથી, આપણને ફંક્શન તરીકે પૂછવામાં આવે છે. એટલે આવા પ્રકારના વાક્યને કહેવામાં આવે ડિસ્ક્રાઇબિંગ પર્સન, ડિસ્ક્રાઇબિંગ પર્સન. એન્ડ વેર સ્ટીલ ડિસ્કવરિંગ ઈચ અધર, અને હજુય પણ બે એકબીજાને જાણે કે આમ નવું નવું જાણવા માટે તત્પર હોય એવું નાનાનું વર્તન હતું. એટ ટાઈમ્સ અ પેટી કોરલ, PETTY, પેટીનો અર્થ થાય નાનું, સૂક્ષ્મ, ક્યારેક ક્યારેક નાનો નાના ઝઘડા પણ થઈ જતા. કોરલ એટલે ઝઘડો. વુડ પુશ ધેમ ઇન ટુ લોંગ સાયલન્સ, બંને બાધી પડે, ઝઘડી પડે, નાનકડો ઝઘડો થાય એટલે બંને વચ્ચે લાંબા સમયના અબોલા થઈ જાય. ધે વુડ સ્ટોપ ટોકિંગ ટુ ઈચ અધર ફોર ડેઝ ટુગેધર, તે બંને એકબીજાની સાથે લાંબા સમય સુધી બોલવાનું અટકાવી દેતા, ઘણા બધા દિવસો સુધી બેમાંથી એક એકબીજાની સાથે બોલે નહીં. બરાબર, ધે વુડ સ્ટોપ ટોકિંગ ટુ ઈચ અધર, બે વ્યક્તિની વાત હોય એટલે ઈચ અધરનો ઉપયોગ કરવામાં આવે, ફોર ડેઝ ટુગેધર, દિવસોના દિવસો સુધી બેમાંથી એક કંઈ બોલે નહીં. વેન વી વુડ ટ્રાય ટુ ઇન્ટરવેન, INTERVENE, ટુ ઇન્ટરવેનનો અર્થ થાય દખલ કરવી. ઇન્ટરવેન્ડ એનું ભૂતકાળ અને ભૂતકૃદનનું રૂપ બને. હવે ઇન્ટરવેને અટકેલું આ વાક્ય વેનથી શરૂ થયું અને ઇન્ટરવેને અટકું એટલે તમને ખ્યાલ આવી જાય એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમનું વાક્ય કહેવામાં આવે. ફંક્શનની દ્રષ્ટિએ આવા પ્રકારનું વાક્ય, ફંક્શનની દ્રષ્ટિએ આવા પ્રકારનું વાક્ય કહેવામાં આવે શોવિંગ કે એક્સપ્રેસિંગ ટાઈમ. યસ, યુ પરહેપ્સ રાઇટલી ગેસ. ઓલ નાના વુડ ક્વિપ, QUIP, ક્વિપ એટલે ડહાપણ કરવું, ડહાપણ કરવું, ક્રિયાપદ કહેવાય. ક્વિપ્ડ, QUIPPED, એનું ભૂતકાળ અને ભૂતકૃદનનું રૂપ બને. અને પછી બોલતા શું ખબર છે? શું કહેતા? ઇટ હેપન્સ સન, પોતાના એટલે કે લેખકને સંબોધન કરીને કહે એવું બને બાળક, એને બેટા બને એવું. ઇટ હેપન્સ, એવું બને બને, કાંઈ વાંધો નહીં. ઇટ ટેક્સ ટાઈમ ટુ એડજસ્ટ ટુ ઈચ અધર, એકબીજાની સાથે એડજસ્ટ થવામાં થોડોક સમય લાગે. જેનું દાંપત્ય જીવન ઓલરેડી 50 વર્ષનું થઈ ગયેલું હતું, એવી વ્યક્તિ એટલે કે નાના, એ જ્યારે બંને નાના ને નાની ઝઘડતા એવા સમયે એના દીકરાને કહેતા કે એવું બને, એટલે કે એના એને એના દોહિત્ર કહેવામાં આવે આમ તો, એ દોહિત્રને કહેતા કે એવું બને, ઇટ હેપન્સ બેટા, એવું બને, ઇટ હેપન્સ, ઇટ ટેક્સ ટાઈમ ટુ એડજસ્ટ ટુ ઈચ અધર, એકબીજાની સાથે એડજસ્ટ થવામાં થોડો સમય લાગે. થોડો એટલે કેટલો? 50 વર્ષનું દાંપત્ય જીવન તો ઓલરેડી બંનેનું થઈ ચૂકેલું હતું, અને છતાં પણ ક્યારેક ક્યારેક બંને વચ્ચે આવા ઝઘડાઓ થતા હતા. તો આ આપણે વાત કરી ધ એડજસ્ટમેન્ટના પેજ નંબર 38 ઉપરના લેફ્ટ સાઈડના પાર્ટ સુધીની આજે. હવે પાછા આના સેકન્ડ પાર્ટમાં આપણે મળીશું. ફર્સ્ટ પાર્ટમાંથી આપવામાં આવેલી એક્સરસાઇઝીસ એટલે કે પ્રશ્ન જવાબ અચૂકપણે સારી રીતે સમજણ સાથે લખજો, પ્રયત્ન ખૂબ સારી રીતે કરતા રહેજો તો સારી સફળતા પ્રાપ્ત કરી શકશો. બધાને ખૂબ ખૂબ
शुभकामनाओं, ऑल द बेस्ट।